નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત કાપોદ્રા સ્થિત કિરણ જેમ્સના કારીગરોને છૂટા કરાયા હોવાનો કારીગરોનો આક્ષેપ. 100થી વધુ કારીગરોને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરતા કારીગરોનો વિરોધ. કોઈ પણ કારણ જાહેર કર્યા વિના બીજી કંપનીમાં બેસાડવાની વાત કરતા કારીગરો રોષે ભરાયા. કારીગરો દ્વારા રત્ન કલાકાર સંઘને રજૂઆત કરવા પહોંચ્યા. કારીગરોએ નોંધાવ્યો વિરોધ. કારીગરો દ્વારા માંગ કરવામાં આવી અમને 3 મહિનાનો પગાર અને ગ્રેચ્યુટી આપવામાં આવે. જી, મારું નામ છે ભાવેશ ડાંગ, ડાયમંડ વર્કર યુનિયન. હાલની પરિસ્થિતિ હીરા ઉદ્યોગ માટે ખૂબ ખરાબ છે. જ્યારે કિરણ બ્રાન્ચ 2 ડી મિલનનું જે કંપની છે એમાંથી 6 જેટલા કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે. અમે કંપનીના સંચાલકોને કોર્ડિનેશન કર્યું, એમની સાથે વાત કરી. એમનું એવું કહેવું છે કે અમને મેન્ટેનન્સ પોસાતું નથી. તો અમે કારીગરોની એવી માંગ છે કે અમને કંપની ટ્રાન્સફર લેવામાં કોઈ વાંધો નથી, પરંતુ જે અમારા જે હક્કો છે, ગ્રેજ્યુટી છે, બોનસ છે, આ બધી જ વસ્તુઓ અમને આપી દેવામાં આવે અને અમને કાયદેસર રીતે જે હક્કો આપવામાં આવે છે એ આપીને અમે કંપની ટ્રાન્સફર લેવા તૈયાર છીએ. પરંતુ એ લોકો કોઈ પણ હક્કો આપવા માટે હા કે ના પાડતા નથી. તો આ બાબતે વિચારવું જોઈએ કે હમણાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ડાયમંડ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, તો એ ઉદ્ઘાટનની અંદર જેના પાયાના પથ્થરો છે એની હાલત આવડી આ છે. તો માલિકોએ અને સરકારે આ બાબતે નોંધ લેવી જોઈએ અને આ જે એનો પરિવાર છે કારીગરો, એમને સાચવી અને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા જોઈએ, એવી જ અમારી માંગણી છે. અને આ બાબતે કાયદાકીય રીતે અમે કારીગરોની સાથે છીએ. જી, તમારું નામ? મારું નામ ચતુરભાઈ છે અને હું કિરણ કંપનીમાં બેહું છું. અત્યારે હાલ મિલન ડાયમંડ છે અને 20 વર્ષથી ધંધો કરું છું એમાં સતત. એમાં 3 તો મેન મેનેજર ફરી ગયા હતા, એ કૃષ્ણા હતો, અત્યારે મિલન છે. અને 20 વર્ષથી ધંધો કરતા પણ આવી દિશા તો કંઈ જોઈ નથી અમે આ 20-22 વર્ષની અંદર. અને કોઈ દી આવી રીતે ડાયરેક્ટ સીધી તો ના પાડી જ નથી દીધી કે આજથી આપણે કારખાનું બંધ કરવાનું છે એમ. આ ડાયરેક્ટ સીધી ના પાડી દીધી કે તમને એમ કે ટ્રાન્સફર આપી બીજી કંપનીમાં બેહો એમ. આપણી તો બીજી કંપનીમાં બેહવામાં અમને તકલીફ એ થાય છે કે ત્યાં કટોરા રિકોના છે એ ફાવતા નથી. બ્રાન્ચ 2 આ કિરણની કંપનીમાં બેહું છું અને એમાં પહાડને બહુ આઘું પડે, મને કાંઈ ગાડીને ઓછું ફાવે એટલે હું કાંઈ ત્યાં જઈ શકું નહીં. તો ત્યાં એ કારીગરોને હેરા પડે છે અને વહેલી રજા પડી જાય, 2 રજા પડે શનિ રવિની. તો એ અમને ત્યાં કેવી રીતે સેટ કરી શકવાના છે? અને એક તો ફાવે નહીં પાછું, એટલે આ કરોડોના દાન કરે બુથની અંદર, તો આવા કપરા સમયમાં અમને વરદી 6 મહિના આની આ કંપનીમાં નો એ ગુજરાન કરી આપી શકે? અમારું આરામથી આપી શકે. જો આવડો મોટો શેઠ કિરણ હોય અને એટલા બધા રૂપિયાના દાન કરતા હોય બધે જ્યાં ત્યાં, તો એને તકલીફ શું છે અમને? અહીંયા ખાલી 6 મહિના આવા કપરા સમયમાં કારીગરો અમે કારખાના તો 2 હાલતા હતા, એમાં 70-80 કારીગર તો આમાં હશું ને બાજુવાળું છે તને ભાઈ અમે ઘણા છે, પણ કારખાનું અમારું એક જ બંધ કર્યું, એ જાડાનું હતું.